હેલો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે ક્રિયા વિશેષણનો પાંચમો અને છઠ્ઠો પ્રકાર જોઈશું તો ક્રિયા વિશેષણનો પાંચમો પ્રકાર છે હેતુ કે કારણવાચક ક્રિયા વિશેષણ જેમાં એ માટે કેમ શા માટે શા વાસ્તે જેવા અનુગો કે નામ યોગી હેતુ કે કારણવાચક ક્રિયા વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ જોઈએ તો મને હાથ ધોવા માટે સાબુ આપો જો અહીંયા માટે છે એ કારણવાચક અથવા તો હેતુવાચક ક્રિયા વિશેષણ છે તો કે હાથ ધોવા માટે કંઈક કારણ છે ને અહીંયા કારણ દર્શાવવામાં આવ્યું છે કે હાથ ધોવા માટે સાબુ જોઈએ છે એટલા માટે આ કારણવાચક ક્રિયા વિશેષણ છે હજી એક ઉદાહરણ જોઈએ તે ટાઢે ઠરી ગયો જો ટાઢે આમાં એ એ છે ક્રિયા વિશેષણ ટાઢે લીધે ઠરી જવાનું કારણ છે અહીંયા એટલે તે ટાઢે ઠરી ગયો ત્રીજું ઉદાહરણ જોઈએ તો ત્યાં મજૂરી કરવા માટે મારા પિતાજી ગયા જો અહીંયા મજૂરી કરવાનું કારણ હતું કંઈક કારણ હતું એટલા માટે ત્યાં ગયા શું કારણથી ગયા તો કે મજૂરી કરવા માટે એવી રીતના કોઈ પણ વાક્યમાં કારણ કે હેતુ દર્શાવતું હોય એવા અનુક કે નામ યોગ્ય હોય તો તે કારણવાચક ક્રિયા વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે છઠ્ઠો પ્રકાર જોઈએ પ્રમાણવાચક ક્રિયા વિશેષણ પ્રમાણ એટલે માપ જેમાં ખૂબ જરા થોડું લગાર લગરીક જરીક અતિ ઘણું અનહદ વધારે ઓછું બહુ વગેરે પ્રમાણવાચક શબ્દો છે એ ક્રિયા વિશેષણનું કામ કરે છે ઉદાહરણ જોઈએ તો સૌને કિશોરભાઈ પ્રત્યે ખૂબ આદર છે ખૂબ છે એ પ્રમાણ દર્શાવે છે માપ દર્શાવે છે એટલે પ્રમાણવાચક ક્રિયા વિશેષણ તરીકે ઓળખાય છે બીજું ઉદાહરણ જોઈએ તો જિંદગીમાં સુખની પળો ઓછી અને દુઃખની પળો ઘણી આવે છે ઓછી એ પ્રમાણ દર્શાવે છે ઘણી એ પણ પ્રમાણ દર્શાવે છે એટલે અહીંયા બે છે એ પ્રમાણવાચક ક્રિયા વિશેષણ છે હજી એક ઉદાહરણ જોઈએ તો મને તુષાર સાથે વધુ ફાવે છે વધુ એ પ્રમાણવાચક ક્રિયા વિશેષણ તરીકે ઓળખાય આ જ રીતના જે પ્રમાણ બતાવતા હોય પ્રમાણ એટલે કે માપ એવા શબ્દો છે એ પ્રમાણવાચક ક્રિયા વિશેષણ તરીકે ઓળખાય છે જો આ વિડીયો પસંદ આવે તો લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં